સજ્જનો અને બહેનો, સ્વાધ્યાય નો પ્રસંગ ચાલી રહ્યો છે અને સ્વાધ્યાયમાં બૌદ્ધ દર્શન વિશે થોડી ચર્ચા કરવામાં આવી. આજે થોડી આગળની વાત કરું, એના પહેલા એક ખાસ મુદ્દાની વાત સાંભળી લેજો. બુદ્ધ મહાન છે, ખરેખર બુદ્ધ મહાન છે, કારણ કે બુદ્ધના દ્વારા અડધી દુનિયામાં ભારતીય કલ્ચરનો પ્રસાર થયો. જેટલો પ્રસાર બૌદ્ધ ધર્મના દ્વારા થયો એટલો બીજા કોઈના દ્વારા ના થયો. બુદ્ધના સિદ્ધાંતના દ્વારા અડધી દુનિયા ઉપર બુદ્ધમ શરણમ પ્રચામીનો પ્રચાર થયો. એક શબ્દ લખી લેજો, ધર્મોના બે ભાગ હોય છે, એક પ્રસારેબલ અને બે અપ્રસારેબલ. દુનિયાના બધા ધર્મોમાંથી કેટલાક ધર્મો પ્રસાર કરવાની ક્ષમતા વાળા પ્રસારેબલ છે અને કેટલાક ધર્મોમાં પ્રસારિત થવાની બિલકુલ ક્ષમતા નથી એટલે અપ્રસારેબલ છે. બૌદ્ધ ધર્મ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી આ પ્રસારેબલ છે. જ્યાં જાઓ જ્યાં જાઓ ત્યાં ફેલાવો 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 ફેલાવો, એટલે આખી દુનિયામાં એ છવાઈ ગયા. પણ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, પારસી ધર્મ, યહૂદી ધર્મ પ્રસારેબલ નથી. આપણે કોઈને હિન્દુ બનાવી શકતા? ખ્યાલ આવે છે? કોઈને આપણે હિન્દુ બનાવી શકતા નથી. અને કોઈ આવે કે મારે હિન્દુ થવું છે, મારા આશ્રમમાં આવે, માનો કે બે મુસ્લિમો આવ્યા અને કે મારે આ હિન્દુ થવું છે, માનો કે મેં એને હિન્દુ બનાવવાની કોઈ વિધિ જ નથી. આપણે ત્યાં હિન્દુ બનાવવાની કોઈ, કારણ કે હતું જ નહીં. બાકી બધા લોકો જ્યાં પ્રસારેબલ છે ત્યાં એની વિધિ હોય છે. શીખવાની વિધિ જણાવશો? અમૃત છકણા કહે એને. શું કહે? અમૃત છકણા. અને એની લાંબી કથા છે, અત્યારે નહીં કહું. પણ દર રવિવારના દિવસે જેને પણ શીખ થવું હોય એ આવીને ગુરુદ્વારામાં બેસી જાય. પછી જે જ્ઞાનીજી હોય એ કુંડીમાં તલવારને નવડાવે, તલવારને નવડાવે ને પછી એમાં સાકર નાખે કે પતાસા નાખે, એટલે પાણી મીઠું થાય. પછી એમાંથી લઈને પેલાને પીવડાવે એક પ્યારો, પણ એને આખો નહીં પીવાનો, અડધો પીવાનો. એ અડધો પીધેલો પાછો નાખવાનો. 10-15-20-25 જે બેઠા હોય એ બધાને વારાફરતી પીવડાવવાનો. એક રાઉન્ડ પૂરો થાય એટલે પછી બીજો રાઉન્ડ લગાવવાનો. હવે આપણે જે ટ્રેક કરી, કારણ કે દરેક આદમી અડધો ગ્લાસ પીવે ને અડધો પાછો નાખે, એટલે આ બે રાઉન્ડમાં બધા એને અમૃત છકણા કહે. અને આ અમૃત છકવા માટે પીવું પંચ પ્યારા એ કરેલું, એને પંચ પ્યારા કહે. અને પંચ પ્યારામાં એક ગુજરાતી હતો, ઘણા ગુજરાતી એને ખબર નથી, મોકમસિંહ એનું નામ, મોકમસિંહ. અને ભાવસાર હતો, મોકમસિંહ ભાવસારનું કામ કરતો હતો અને બેટ દ્વારકાનો હતો. તમે કુદા દ્વારકા, બેટ દ્વારકા જાણું જજો. શીખો એમ ભવ્ય એના નામે મોટો ગુરુદ્વારા બનાવ્યો છે. એટલે એ રીતે જેને કોઈને પણ શીખ થવું હોય એની આ વિધિ છે. હવે હિન્દુ થવાની તો કોઈ વિધિ જ નથી. આજે સમાજવાળાએ કંઈક કર્યું, હવન ભવન કરીને કંઈક કરે,
માનો કે મારે ત્યાં બે મુસ્લિમો આવ્યા અને મેં એને હિન્દુ બનાવ્યો તો મારે એને નાખવા ક્યાં, એને બ્રાહ્મણ બનાવવા, પટેલ બનાવવા, વણિયા બનાવવા કે એને નાખવા ક્યાં આવે છે? એટલે હિન્દુ ધર્મ અપ્રસારેબલ છે, એનો પ્રસાર થઈ શકતો નથી, ક્ષમતા જ નથી. અને જેનો પ્રસાર ના થાય એ ઘટ્યા કરે, સ્થિર ના રહી શકે, એ તો ઘટ્યા કરે. કારણ કે બીજા જે બધા પ્રસાર કરશે એ આમાંથી કરશે. આ એક ક્ષેત્ર એવું છે કે ચારેય તરફના છેડામાંથી જેને જેટલું ખોતરવું હોય એટલું ખોતરે રાખો, કોઈ ગણી ગણી. એટલે બૌદ્ધ ધર્મ એક સમયે સૌથી વધુ પ્રસારેબલ હતો અને અડધી દુનિયામાં ફેલાઈ ગયેલો. અડધી દુનિયા, અફઘાનિસ્તાન આખું બૌદ્ધ છે. મહંમદ ગઝનીનો દાદા સુબુક્તગીન, અને સુબુક્તગીન હિન્દુ હતો. એ પછી એની માં જાબુલી, મહંમદ ગઝનીની માં જાબુલી, અને જાબુલી છે એ ગુલામ સ્ત્રી હતી. એટલે એના પિતા જે સુલતાન હતા એની એક રિયલ પત્ની ને ગુલામ પત્ની, આ ગુલામ પત્ની નો છોકરો હતો એટલે એને ગાદીનો વારસો મળે. એને જબરજસ્તી હુમલો કરીને જેને વારસો મળેલો અને મારી નાખીને પોતે ગાદીપતિ થઈ ગયો. તો આ રીતે આખો અફઘાનિસ્તાન થી માંડીને મધ્ય એશિયા સુધીનો બધો પ્રદેશ બૌદ્ધ ધર્મી હતો. ઇવન હું મેક્સિકો ગયેલો તો મેક્સિકોમાં બધા સ્તૂપો સ્તૂપો, કેટલા બધા સ્તૂપો, એટલે ઠેક સુધી ઉપર તિબેટ, ચાઇના, મંગોલિયા, જાપાન, થાઈલેન્ડ, બર્મા, કંબોડિયા, આ બધે જ્યાં જુઓ ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાયા. કારણ કે પ્રસારેબલ હતો. હવે બૌદ્ધ ધર્મ ફેલાયો અને જૈન ધર્મ ના ફેલાયો, ત્યારે આવે છે બે સમાન સમકક્ષ છે. અને એ સમયમાં નેપાળની તળેટી ને બિહારનો ઉત્તર ભાગ ઇતિહાસમાં બહુ મહત્વનો ભાગ છે. કારણ કે બુદ્ધ પણ ત્યાં થયા અને મહાવીર પણ, અને બે ના વચ્ચે 40-50 વર્ષનું અંતર છે. મહાવીર જરા જૂના છે, બુદ્ધ જરા, અને મલતીલા કે જે બે રાજાના દીકરા છે, બે રાજા રાણી ના દીકરા છે, અને બંને પત્ની ત્યાગ કર્યો છે. બુદ્ધ ને રાહુલ હતો અને મહાવીર ને એક કન્યા હતી, બંને પત્ની નો ત્યાગ કર્યો છે. આ શ્રમણ માર્ગ ની જુદી ખાસ વિશેષતા છે. ઋષિ માર્ગમાં પત્ની ત્યાગ નથી, લખી લેજો, ઋષિ માર્ગમાં પત્ની ત્યાગ નથી. અમારે ત્યાં એવી પદ્ધતિ છે કે સંન્યાસ લેવો હોય તો કાં તો પરણ્યા પહેલા લો, કાં પછી 75 વર્ષ પછી લો. પણ પત્ની હયાત હોય તમે સંન્યાસ ના લઈ શકો. કોઈ આપે નહીં ને આપે તો એ પાપ કર્યું કહેવાય. પણ બૌદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં પત્ની ત્યાગને આદર્શ માન્યો. મુદ્દો સમજાય છે? અરે કેટલા ત્યાગી, તન તન પત્ની હતી પણ છોડી દીધી, પણ છૂટી ગઈ એનું શું થયું? હંમેશા એક નિયમ છે, દુનિયાએ પુરુષોનો પક્ષ લીધો, સ્ત્રીઓનો ના લીધો. યશોધરાનું શું થયું? બુદ્ધ તો મહાન થઈ ગયા, ભગવાન થઈ ગયા, પણ યશોધરાનું શું થયું? મહાવીર તો ભગવાન થઈ ગયા માનો, પણ મહાવીરના જે પત્ની હતા એનું શું થયું? બહુ એના આત્માનું કલ્યાણ થયું. હવે તેને પૂછવા જાવ ત્યારે ખબર પડે કે કેવી રીતે કલ્યાણ. બુદ્ધ જયારે 1-2 વર્ષ ફરી બધે ફરીને પાછા ઘરે આવ્યા ત્યારે યશોધરા પગે લાગવાની ગઈ. યશોધરા ઉભી રહેલી અને રાહુલ ને કહેલું, જ્યાં તારા બાપને પગે લા, અને બાપને પૂછ કે તમે મારા માટે શું લાયા છો. એટલે
બુદ્ધ સમજી ગયા કે આ યશોદરા ને ખોટું લાગ્યું છે, પગે લાગવા નહીં જોઈએ. કારણ કે તમે ચોરીમાં સૂર્યની સાક્ષી વચન આપેલું કે આખી જિંદગી સુધી સાથે રહીશું સાથે રહીશું સાથે રહીશું, અને પછી ઉમટીને છોડીને ક્યાં લાગ્યા? યશોદરા ભર નિદ્રામાં છે, રાહુલ સુતેલો છે, અને તમે નીકળી ગયા. પછી મહાન થયા એટલે લોકો તો એમનો પક્ષ લીધો, પણ આનું શું થયું? એનો કોઈ પક્ષ લીધો? આવું ઘણી વાર થયું છે. આપણે ત્યાં જો તમને ખબર હોય તો રામદાસ સ્વામી છે ને, એ લગ્નમાંથી ભાગેલા ચોરી કરતા હતા. સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન, પેલા પુરોહિત બ્રાહ્મણ બોલ્યા અને એને તો કાગળ મને સાવધાન કરે છે. ત્યાંથી જ ભાગ્યા. હવે એ તો ભાગ્યા, પણ પેલી બ્રાહ્મણી ચોરીમાં જ વિધવા થઈ, એનું શું? હવે આનું બીજું લગ્ન તો થાય નહીં, પણ એના તરફ કોઈ ધ્યાન જ ના હતું. કારણ કે આખી આખું જે ફોકસ છે ને એ પુરુષ ઉપર છે. તમને જો ખબર હોય આવું જ નથુરામ શર્માનું થયેલું, નામ જાણો છો? નથુરામ શર્મા બહુ સારા મોટા વિદ્વાન છે ત્યાં, અને એ જાન લઈને જતા હતા પરણવા માટે, અને રસ્તામાંથી ખબર નહીં કઈ તમને શું સૂઝ્યું ને, વરરાજા પેલા જાનૈયા તરીકે બેઠા હોય ને, મારે મુઠીઓ વાળીને ભાગ્યા ભાગ્યા છે. એ કન્યા પછી નથુરામ શર્માના નાના ભાઈ જટાશંકર ને પ્રણાવી, નથુરામ શર્માના પણ. તો આપણા ત્યાં જે ઋષિ માર્ગ છે, એ ઋષિ માર્ગમાં પત્નીનો ત્યાગ નથી. એક ઋષિએ ત્યાગ કરેલો પત્નીની ભૂલથી, પણ એ પાછો સ્વીકાર કરી લીધો. એનું નામ છે ગૌતમ. અહલ્યાએ ભૂલ કરી અને ગૌતમે કઈ જા શીલા થઈ ગયા, શીલા થઈ ગઈ. તમે રામાયણમાં બધું જાણો છો. પછી રામ આવ્યા અને રામે શીલાનો ઉદ્ધાર કર્યો, એ શીલામાંથી પાછી અહલ્યા થઈ ગઈ. આ પહેલી ઘટના છે કે કોઈ મહાન ઋષિની પતિત થયેલી સ્ત્રી, પથ્થર થઈ ગયેલી સ્ત્રીને રામે પુનઃ પ્રતિષ્ઠા કરી દીધી. ગાંધીજીને તો એ પૂછેલું કે તમે રઘુપતિ રાઘવ રાજા રામ કેમ બોલો છો? તો કે પતિત પાવન પિતા, જે પવિત્ર છે એને પવિત્ર કરે એમાં કોઈ નવાઈ નથી. આ તો પતિત પાવન, જે પતિત ને પાવન કરે એને સીતારામ કહેવાય. પછી ગૌતમ તો એકદમ ઉદ્વેગ પામીને આશ્રમ બધો ઉજ્જળ કરીને નીકળી ગયેલા. બહુ આઘાત લાગે, બહુ આઘાત લાગે. જે વ્યક્તિનું જે લાગણી ભર્યું જીવન છે ને, લાગણી ભર્યું આંતરિક જીવન, બહુ બહુ દુઃખદાયી છે ને, બહુ સુખદાયી. ફ્રાન્સનો એક બહુ મોટો સાહિત્યકાર છે રોમા રોલા, અને એને એને એના નોવેલમાં એક વાત લખી છે. પેલો નાયક છે ને કે મને મારા બાળકો એટલા વાલા છે, એટલા વાલા છે, એટલા વાલા છે કે મારા બાળકો આખો દિવસ એને રમા 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 છે. ત્યારે એની પત્ની કહે છે, તમે કહું કે કહો, આ પાંચ બાળકોમાંથી એક બાળકમાં તમારું લોહી નથી. તો કેટલો મોટો આઘાત લાગે. અને એની ઊંઘ આરામ થઈ ગઈ. એ કયું છે આ પાંચમાંથી, એ કયું છે? આખી ઊંઘ આરામ થઈ ગઈ. એટલે જે આંતરિક લાગણીનું જગત છે ને, બહુ હુંવાળું જગત છે, બહુ હુંવાળું. એને જો આઘાત લાગે ને તો માણસ આત્મહત્યા કરી બેસે, ના કરવાનું કરી બેસે. એમ આ માર્ગમાં
આપડે ત્યાં એક ઋષિ ની પણ કથા અહલ્યા રામે ગૌતમ ને બોલાયા, મનમાં ભાગી ગયેલા ગૌતમ ને બોલાયા અને ગૌતમ ને સમજાવ્યા કે અહલ્યા નો ત્યાગ કેમ કર્યો. તપિત થઈ ગઈ, ઇન્દ્ર ના સાથે દુષ્કર્મ કર્યું, તપિત થઈ ગઈ. પછી રામે કહ્યું કે એવી ભૂલ તારાથી થાય કે ના થાય. જે ભૂલ અહલ્યાથી થઈ એવી ભૂલ તારા જીવનમાં થવાની શક્યતા ખરી કે નહીં? ખરી, મારા જીવનમાં પણ એવું થઈ શકે. અને માનો કે તારા જીવનમાં આવી ભૂલ થાય તો અહલ્યા તારો ત્યાગ કરે કે શું કરે? બીજી ખાસિયત બતાવું, જે સ્ત્રી હોય એનો પતિ જો આવી લાઈન વાળો હોય તો એની સ્ત્રી એને પાછો વાળવા જબરજસ્ત પ્રયત્ન કરે. હું શું કરું તો મારો પતિ પાછો વળી જાય, પાછો વળી જાય, પાછો વળી જાય. અને પતિ હોય અને પત્ની આવી લાઈન વાળી હોય, મારી નાખું, ટુકડા કરી નાખું, કાઢી મૂકો. બે નો ફરક સમજાય છે. પેલી પાછી પાછો વાળ, આ દેવ આ દેવ આ દેવ, અહી દાવી જ કરો, અહીં દોરા કરો, દાદા કરો, પેલી ચુએલ વળગી છે એમાંથી છોડાવો. અને જયારે એ છૂટે જ એના ઘરનો પાછો આવે એને એટલો આનંદ થાય, એટલો આનંદ થાય, એટલો કે ના, એ મારો ત્યાગ ના કરે તો મને ડબલ પ્રેમ કરે. તો તું મોટો કે ના મોટી, તમારા બેનું મોટું પણ. અને રામે ગૌતમે સ્વીકાર કર્યો તો અહલ્યા મોટી. એટલે અહલ્યાને ગૌતમ સાથે ફરી પાછા સંસાર શરૂ કરાવી દીધો. આ મહાન સાથે એટલું જ નહીં, સમાજમાં પ્રતિષ્ઠા થવી જોઈએ. સમાજમાં એકવાર બદનામ થઈ જાય, નિંદિત થઈ જાય, પ્રતિષ્ઠા ના થાય, રામે એની પ્રતિષ્ઠા કરાવી. જે પાંચ સતીઓ છે એમાં સૌથી પહેલી અહલ્યા છે. લખો એટલે લખી લેજો, અહલ્યા મંદોદરી સીતા. એ પાંચ સતીઓ છે, એ પાંચ સતીઓમાં સૌથી પહેલા અહલ્યાનું નામ લખેલું છે. અહલ્યા મંદોદરી સીતા તારા દમયંતી ચ. આ પાંચ સતીઓનું સવારે નામ લેવાનું કહ્યું છે. એટલે આ ઋષિ માર્ગ છે. કદાચ ગૌતમે ત્યાગ કર્યો તો રામે ફરી પાછો સ્વીકાર કરી દીધો. આવું મારા જીવનમાં એક વાર થયેલો. હું ભરૂચમાં ચાતુર્માસ કરું, આખું છ માસ છે. અને જે આશ્રમમાં ત્યાં ભૂંગળું ઉપર બહાર મૂકેલું એટલે દૂર સુધી સંભળાય. હવે એમાં બન્યું એવું કે થોડેક દૂર એક મહારાષ્ટ્રીયન પ્રભુનું ઘર, ખ્યાલ આવે, પ્રભુ કોમ છે મહારાષ્ટ્રમાં, બહુ રૂપાણી કોમ છે. બાજી પ્રભુ નામ જાણે છે, શિવાજીનું રક્ષણ કરનાર, બાજી બે તલવારો. એટલે એ પ્રભુ કોમ નું ઘર આખો બધું આખો પરિવાર ત્યાં રહે, કે આ ભૂંગળામાંથી જે અવાજ નીકળે એને સંભળાય. પાછા દિવસ પ્રણાવૃત્તિને રહ્યા અને ઘરનો જે વડીલ હતો એ મારી પાસે આવ્યો. મને કહે, સ્વામીજી તમે તો અમારો ઉદ્ધાર કરી નાખ્યો. મેં કહું, શું ઉદ્ધાર કરી નાખ્યો? મારો છોકરો અને એની વહુ પાલનપુરની, હું મહારાષ્ટ્રીય પાલનપુરમાં નોકરી બોકરી કરતા હશે અને હું જોઉં અગાસીમાં નીકળે એ છોકરી બહુ રૂપાળી, છોકરો રૂપાળો, આખું ઘર રૂપાળું. પરણ્યા પછી છ મહિના પછી એકબીજા સાથે બોલતા જ નતા. કર્મ આવે, રસોઈ બનાવે, જમે, બધું, પણ એક અક્ષર વાતચીત ન કરે. અને મને એટલો ત્રાસ થતો હતો કે મારા જ ઘરમાં મારો છોકરો અને છોકરાની બહુ વાતચીત ના કરે, કરવું છે તો હવે વાતચીત કરતા થઈ ગયા.
અરે બોલતા કાઢતા થઈ ગયા તો હું તો ધન્ય ધન્ય થઈ ગયો. પછી મેં કહ્યું શું થયું તું, બોલચાલ કરવામાં કેમ બંધ થઈ ગયા, તમે સાથે વાતચીત કરતા કેમ થઈ ગયા. પછી મેં છોકરાને છોકરાની બહુને બોલાયા, બેને બોલાયા, તમને નવી લાગશે મેં મારા રૂમમાં ફરીથી બંનેને પરણાવ્યા, ખુશખુશ નારિયેળ આપ્યું, ખુશખુશ થઈ ગયા. પણ પ્રશ્ન થયો કે ભાઈ તમારે અણબનાવ આટલો મોટો અણબનાવ થયો કે. પેલો છોકરો મને કહે કે હું પરણીને આવ્યો ને થોડા દિવસ થયા ને, એટલે અત્યારે કઈક એવી પદ્ધતિ છે, એવી ટેવ છે કે જે હોય પહેલાનું બધું નિખાલસતાથી કબૂલી લે, મારે આમ હતું, મારે આમ હતું, મારે આમ હતું, મારે આમ હતું. એટલે મેં મારું કઈ હતું એ બધું એને આગળ કહી દીધું. પછી મેં એને કહ્યું તારું કઈ હોય તો તું એ કહી દે. હવે એને કહ્યું કે હું મારા બાપના ત્યાં હતી ને કુમારી હતી ને એક ડોક્ટર ના ત્યાં ગયેલી ને ત્યાં એને મારા ઉપર રેપ કર્યો, બસ સંબંધ ખતમ. ભારતમાં સત્ય બોલીને જીવાય, પશ્ચિમમાં જીવાય, એ જે હોય કહી દે, પેલા સ્વીકારી લે. પણ અહીંયા તો એટલે ભારતમાં બ્લેકમેઇલ કરે, બ્લેકમેઇલિંગ નું કારણ જ આ છે કે પાછળ પડી જાય અને તે દિવસથી આખો સંબંધ બગડી ગયો, બગડી ગયો, બગડી ગયો, બગડી ગયો. પછી કઈક પ્રવચનો રોજ સાંભળતા સાંભળતા કઈ ઘટતું આવ્યું અને બંને નું સમાધાન થઈ ગયું. વર્ષો પછી તપસ્યા ફરી, પણ બે મક્તમ રહ્યા તો જો પેલો છોડી દીધો હોત કે પેલો પેલી છોડીને ભાગી ગયું હોત તો આ પીરિયડ ને તપસ્યાનો પીરિયડ કહેવાય, તપસ્યાનો પીરિયડ કહેવાય. કે સમજ ગેરસમજ થઈ છે એ સમજ છે, છ મહિના, બાર મહિના, વર્ષ, બે, અરે બાર બાર વર્ષ નીકળી જાય. ગેરસમજના પીરિયડમાં બાર બાર વર્ષ નીકળી જાય, પણ વચ્ચે કોઈ મેળવનારો માણસ મળી જાય તો પાછી ગાડી પાટા ઉપર. એટલે આપણા ત્યાં જે ઋષિ માર્ગ છે, જે ઋષિ માર્ગમાં પત્ની નો ત્યાગ નથી, પણ શ્રમણ માર્ગમાં પત્નીના ત્યાગને આદર્શ માન્યો છે. કહા કેટલો મોટો ત્યાગ કહેવાય. પેલો રાજાનો દીવાન હતો અને રાતના 12 વાગે રાજા એ બોલાવ્યો, એટલે રાજા જવું પડે, રાજા બોલાવે એટલે ભર ઊંઘ માંથી ઉઠીને જવું પડે, જતો હતો. થોડા ગાડી હોય ત્યારે તો આવી ખડખડ 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 જતો હતો. અને નગર શેઠ છે ને, એ નગર શેઠ ની હવેલી આગળથી રસ્તો નીકળ્યો. યોગાનો યોગ છે, નગર શેઠ ને ખબર પડી કે આ દીવાન જઈ ગયો હશે, સમજી ગયો રાજા ઊંઘવા બેસો, જયારે આ બોલાઈ લાવો, આમ કરો, પ્રણ કરો, પેલું ક્યાં મૂક્યું છે, પેલું શું કર્યું, તો સવારે પૂછજે. એટલે એને જતા જોયો અને એની નગર શેઠ ની પત્ની ત્યારે રિસાયેલી, એનાથી રિસાયેલી, એટલે બંને કઈક રીસ નામે એવું કર્મ ચાલ્યા કરે. એમાં એમાં પેલી પત્ની છે ને એને કહી દીધું કે તમે કઈ દીવાન નથી, કે અડધી રાતે રાજા બોલાવે ને તમે જાઓ. એટલે પેલા દીવાને સાંભળી લીધું, દીવાને સાંભળી લીધું, બહુ ધિક્કાર છે મને આ નોકરી ને, ધિક્કાર છે મારું કોઈ વ્યક્તિત્વ નહીં, અડધી રાતે બોલાવે તો જવાન, બીજા દિવસે રાજીનામું લખી દીધું, મારે આ નોકરી કરવી. દીક્ષા લઈ લીધી, જઈને બધાને દીક્ષા આપી દો, તમે બચી ગયા એટલું સારું છે. અને જયારે નગર શેઠ ને ખબર પડી કે દીવાને દીક્ષા લઈ લીધી છે, રે એને દીક્ષા લઈ લીધી, એ શું દીક્ષા લેતો હતો, એને તો એક પત્ની, પણ મારે ત્રણ પત્નીઓ છે, ત્રણેય પત્નીઓને છોડીને
પત્ની હોય એટલે જેને રમકડા રમવું હોય ત્યાં સુધી રમો, અને પછી ના રમવું હોય ત્યારે છોડી દો. કોઈ એનો પક્ષ ના લે કે આમ ના છોડાય, આવી રીતે ના થાય. આ બે માર્ગ નો ભેદ સમજો. મેં તમને કહ્યું બુદ્ધ મહાન છે, ખરેખર મહાન છે. બુદ્ધે ઘણી બાબતો તોડી નાખી. પહેલામાં પહેલા તો વર્ણ વ્યવસ્થા તોડી નાખી, જે એકાધિકાર બ્રાહ્મણો ક્ષત્રિયોનો હતો એ તોડી નાખ્યો. એના દરવાજા બધાના માટે ખુલ્લા. જેને કોઈને પણ ભિક્ષુ થવું હોય, ભિક્ષુની થવું હોય, કોઈ નાત જાત પૂછ્યા વિના બધાને છૂટ આપી દીધી. આવી છૂટ પેલા કોઈને નથી. ખ્યાલ આવે છે? અપ્રસારેબલ થવા માટેની પહેલી શરત. તમે કેટલા લોકોને સ્વીકારી શકો છો, કેટલા લોકોને હળદૂત કરી શકો છો, એટલે સુધી એમના સમયમાં એ વિચરણ કરતા ત્યારે એક આમ્રપાલી નામની ગુણિકા, નામ સાંભળ્યું છે આમ્રપાલિકા, રોજ પ્રવચન સાંભળવા આવે, એ ખૂણે દૂર બેસી રહે ને બહુ પ્રભાવિત થઈ. એને એટલો પશ્ચાતાપ થયો, મેં આ શું કર્યું, મારું જીવન મેં ક્યાં બરબાદ કરી નાખ્યું. એક મહિના સુધી પ્રવચનો સાંભળ્યા પછી ડરતી 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 આવી અને બુદ્ધને કહ્યું કે તમે મારે ત્યાં દીક્ષા લેવા આવશો. એટલે બુદ્ધે કહ્યું આવીશ. બે ચાર આજુબાજુ ના કહેવાય હો, મારે તમે ઓળખતા નથી, અમે ઓળખીએ, આના ઘેર જવાય. અમને છે ને અમને પાછા કેસ કરનારા બે ચાર હોય. એટલે એ જ્યાં જ્યાં કે ત્યાં જવાનું, જ્યાં કે ત્યાં બેસવાનું. એટલે બુદ્ધે કહ્યું કે ભાઈ મેં હા પાડી એટલે હું તમને ખબર નથી મારા કોડીના થઈ જશો. કોડીના આ કોણ છે તમે નથી જણાતા, અમે જાણીએ. ત્યારે બુદ્ધે કહ્યું હું એને જાણું છું અને તમને જાણું છું. ફરક એટલો છે કે જેવી છે એવી ઓપન છે અને તમે રેશમ થી તમારા રેશમના પડદો જો ખસેડી નાખવામાં આવે તો એના કરતા તમે આવું કોણ કહી શકે. અને બુદ્ધ ગયા, એના ત્યાં જમવા ગયા, એના ત્યાં જમવા ગયા અને જમ્યા. એટલું જ નહીં, આમ્રપાલીએ પોતાનું સર્વસ્વ દાન કરી દીધું. એની મિલકત હવેલી ગવેલી બધ અને સાધ્વી થઈ ગઈ, ભિક્ષા લઈ લીધી, ભિક્ષુની થઈ ગઈ. બુદ્ધે એને સાધ્વી સંસ્થાની અધ્યક્ષા બનાવી દીધી. ખરા પતિત પાવન આ બુદ્ધની મહાનતા છે. બધી લાંબી વાતો નહીં કરું. છેલ્લા દિવસે એમના પેટમાં સોળ ઉપડ્યું. બુદ્ધ ત્રણ ઈચ્છાઓ લઈ નીકળેલા, ત્રણે માંથી એકે પૂરી નાખી. એમને વૃદ્ધ નતું થવું પણ થવું પડ્યું. તમારે ના થવું હોય તો થવું પડે કે ના થવું પડે? બુદ્ધને લાંબુ જીવો તો વૃદ્ધ થવું જ પડે. એમને બીમાર નતું પડવું પણ બીમાર પડવું પડ્યું. એમને મરવું નતું પણ મરવું. એટલે ત્રણેય માંથી એકે લક્ષ્ય પૂરું થયું. પણ બીમાર કેમ થયા? કારણ કે છેલ્લું ભોજન છે એ ચુંગ નામના લુહાર ના ત્યાં લીધેલું. ચુંગ લુહાર અને એના ત્યાં જમવા ગયા. ચુંગ એટલે કઢાઈ હોય ને, કઢાઈમાં શું બનાવેલું એ મારાથી તમને કહેવાય નહીં. દુક્કડનું માંસ બનાવેલું, કારણ કે બુદ્ધ માં માંસાહારી હતા, બૌદ્ધ સાધુ માંસાહારી હોય. અને એ જે ફૂડ પોઈઝન થઈ ગયું, કઢાઈ ખરી ને, એનો કઈ કાટ બાટ રહી ગયો હશે, તમને ફૂડ પોઈઝન રહી ગયું લોખંડની હતી અને એમાંથી સૂળ ઉપડ્યું. ઘણા દિવસ ચાલ્યું એ સૂળ. ત્યારે એને ખ્યાલ થઈ ગયો હવે ખરાબ વાત પૂરી.
આનંદ કહ્યું, જો આનંદ સુજાતાની ખીરમાં મને જેટલો આનંદ આવ્યો હતો એટલો જ આનંદ ચુંગના ભોજનમાં પણ એટલો જ આનંદ આવ્યો હતો. તું કોઈને કહેતો નહી હો કે ચુંગ નું ભોજન છે એના કારણે મારું મૃત્યુ થયું, એવું તું કોઈને કહેતો નહી. એ પણ ભોજન મને એટલું જ પ્રિય હતું. ભક્ષયિત્વા સૌ કર્મ માંસમ પંચત્વમ સુગતો ગતા, એ દુઃખનું માંસ હતું અને એ ખાધું. પછી એમને જે વિશાળતા રાખી એ આહાર ની રાખી. જૈનો એ શું કર્યું, બહુ ઝીણા ઝીણા નિયમો બનાવ્યા. તમને ખબર છે સૌથી વધુમાં વધુ પાપ જૈનો ને લાગે અને સૌથી ઓછામાં ઓછું પાપ મુસલમાન ને લાગે. આવું બોલીએ તો પાપ લાગે, હવા નીકળે પટ્ટી રાખે, પટ્ટી રાખે ને પટ્ટીમાં બધું થોડું ભેગું થાય તો ઉલટું વધારે પાપ લાગે. તમે પટ્ટી રાખી દો તમને ખ્યાલ આવે, નાવામાં પાપ લાગે, નાય નહી, સ્નાન ના કરે, સાધુ સાધુ પાપ લાગે. અમે રશિયાના સાયબેરિયામાં 5 દિવસ કર્યા ને નાયા નહી, પણ પેલું પાણી ગરમ કરી પંચ કરી દીધો. ત્યારે ખબર પડી કે આમાં વધારે જંતુઓ મરે છે. તમે વહેતી નદી હોય એમાં જઈ નવ તો નળ નીચે નવ તો નવ બાલટી નવ તો, પણ જયારે તમે કપડું પલાળીને ઘસ ઘસ કરો છો તો પેલા જંતુઓનું શું થાય, જે તમારા શરીર ઉપર બેક્ટેરિયા છે એનો તો તમે ગ્રહણ કરી નાખો, પાછું એને આમ નીચોવે નીચોવાઈને વળી પાછું ઘસ 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 કર, તો પેલા શરીર ઉપર જે કરોડો કરોડો બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા તો બિચારા સાફ થઈ જાય. તો વધારે પાપ લાગે ઓછું પાપ લાગે વધારે લાગે. એમ ઉકાળેલું પાણી છે એ પીવાય, પેલું કાચું પાણી પીવાય, પણ ઉકાળેલું પાણી તો એના જંતુઓ મરી જાય કે ના મરી જાય. પાણી જયારે ઉકાળો ત્યારે, અને કાચા પાણીમાં તો કદાચ ના એ મરે, તો શરીરમાંથી એની કુદરતી વ્યવસ્થા પ્રમાણે. એટલે એમને તો ઘાસ ઉગ્યું અને ઘાસ એના ઉપર પગ મૂકો તો પાપ લાગે. પાપ પાપ ને પાપ સિવાય બીજી વાત નહીં. આટલા પાપ દુનિયાના કોઈ ધર્મમાં નથી, એટલા પાપ લાગે. અને મારી ઓળખીતી એક બેન હતી દોષી છે, એ મને કે હું ઉપાશ્રયમાં સાંભળવા ગયેલી, પણ બેરી છે ને એટલે પેલું આવ્યું મશીન એ રાખેલું, એની સાધ્વીજીની નજર પડી ગઈ કે કાઢી નાખો પાપ લાગે, કે કાઢી નાખવું પડ્યું એમાં પાપ લાગે. પાપ ક્યાં ના લાગે, ખાલી બેંકો ખાઈ જવી હોય પાપ ના લાગે. આખી બેંકો ને પેઢીઓ ની પેઢીઓ ખાઈ જવી હોય, હર્ષદ મહેતા નામ સાંભળ્યું કે લાય ને બરબાદ કરી લે. એટલે સૌથી વધારે અને જેટલા પાપ વધારે એટલો પ્રતિબંધ વધારે, એટલો પ્રતિબંધ. હુયન સાંગ કેમ આવ્યો, હુયન સિંગ કેમ આવ્યો, ભયંક એને પાપ નતા લાગતા. જૈન સાધુ સાધુ ના વિચરણ કરી શકે, એને તો કોણ આહાર કોણ આપે, પાણી કોણ આપે. તમે તમારું માળખું એવું ગોઠવ્યું છે કે તમે આગળ જઈ જ ના શકો, તમારી વ્યવસ્થા કરવી પડે. એટલે બુદ્ધે બધી છૂટ આપી, જે ખાવું હોય જે ખાવું હોય, જે તમારો પોશાક હોય એ રાખો, જે તમારું નામ હોય એ રાખો, કશું બદલવાનું નહીં. માત્ર બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધ ને માનો, બાકી બધું તમારું જે હોય રાખો. એટલે ગુજરાતનો કોઈ માણસ મુસલમાન થાય તો એને નામ બદલવું પડે, થાય ને, એને ડ્રેસ બદલવો પડે, બધું બદલવું પડે, સ્ત્રીના નામે બદલાઈ જાય. પણ
તિબેટ નો કોઈ માણસ બૌદ્ધ થાય તો એનું એનું એક નામ રહે, ચાઇના નો હોય તો એનું એક નામ રહે, એનો એક પોશાક રહે, એની એક સંસ્કૃતિ રહે, બધું એનું એક આહાર થયો. કઈ કઈ બદલવાનું નહીં, ખાલી બુદ્ધ મંદિર અને બુદ્ધ શરણ ગચ્છામી આટલું જ. એટલે આ પ્રસાર એટલો થયો. તમે જેટલી સરળતા અને સહજતા ધર્મમાં રાખો એટલો જ એનો પ્રસાર થઈ શકે. જેટલો તમે એને કઠોર બનાવો એટલો જ પછી બેડી ખાડીને એનો પ્રસાર ના થઈ શકે. એટલે બૌદ્ધ ધર્મ અડધી દુનિયામાં ફેલાઈ ગયો, પણ જૈન ધર્મ ફેલાઈ શક્યો. એક પછી આ તો વાત કહું છું, તમારા ઘરે ઉતરે કે ના ઉતરે, તમે ધ્યાનથી જોજો. જૈનોમાં બે જાત છે, અત્યંત ગૌર વર્ણના, અત્યંત કાળા વર્ણના. અમદાવાદના બધા મિલ માલિકો કાળા મેસ જેવા મિલ માલિક, તો પછી ગોરી છોકરી લાવે ને, પૈસાદાર હોય એટલે ગોરી છોકરી મળે, એટલે પછી કલર બદલાય, પછી કલર કેમ આ બ્લેક પણ ક્યાંથી આવ્યું અને થોડુંક ચોપલું બોલે આ ક્યાંથી આવ્યું? કારણ કે વર્ષો પહેલા દક્ષિણ ભારતમાં જૈન ધર્મ નો બહુ પ્રચાર થયેલો. 300 ફૂટ ની મૂર્તિ, ઊંચી મૂર્તિ છે ને, ત્યાંની મહાબલીપુરમ નહીં, ગોમતેશ્વર. ત્યાંથી એ વખતે જે જૈનો ભાગેલા એ ગુજરાતમાં આવેલા, એટલે એ બ્લેક જૈનો દક્ષિણમાંથી આવેલા, એ બ્લેક વેપારી, એટલે વેપારમાં લાગી ગયા, એટલે એકદમ બ્લેક. અને એકદમ ઉપરથી ઉત્તર ભારતથી રાજસ્થાન વગેરેથી જે આવ્યા એ ગોરા, અને દક્ષિણમાંથી આવ્યા એ કાળા. આ રીતે હવે મૂળ વાત ઉપર આવું, જૈન ધર્મના સિદ્ધાંતને સ્યાદવાદ કહે છે, લખી લેજો સ્યાદવાદ. એનું બીજું નામ છે સપ્તભંગી નય. સપ્તભંગી નય સંસ્કૃતમાં સ્યાદ શબ્દનો અર્થ થાય છે કદાચ એવું હોય, કદાચ એવું હોય. એટલે એટલા માટે કોઈ વસ્તુનું નિર્ણય કરવો હોય ને તો અસ્થિ સ્યાદ નાસ્તિ સ્યાદ, અસ્થિ નાસ્તિ સ્યાદ નાસ્તિ અસ્થિ સ્યાદ, અસ્થિ સ્યાદ અવક્તવ્ય નાસ્તિ સ્યાદ અવક્તવ્ય, અસ્થિ નાસ્તિ સ્યાદ અવક્તવ્ય. એને ગોળ 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 કરીને 7 રીતે બોલાય, ખ્યાલ. અને એની અસર શું પડી? વાણીઓ જલ્દી મગનું નામ મરી ના પાડે, ચપોચપ ખેંચાણે મારી વખત ખેંચાણે. એ જલ્દીથી જે ચોખ સ્પષ્ટ બોલવું છે ને, જે ચોખ્ખું બોલવું છે એ ગોળ ગોળ, કારણ કે સપ્તભંગી નય છે ને, એમાં અનેક રીતે વસ્તુને મૂલવવાની પદ્ધતિ કહેવામાં આવી છે. પણ આપણે જૈન બૌદ્ધ અને હિન્દુ ત્રણેયમાં એક બહુ ઘણી સમાનતાઓ છે. એમાંની એક સમાનતા છે કર્મવાદ, લખી લીધું. શું છે? કર્મવાદ. કર્મવાદ હોય એટલે પુનર્જન્મવાદ હોય, આ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એમનું એમ આ ત્રણેયમાં સૌથી વધારે માં વધારે કર્મવાદી જૈનો છે. જે કંઈ થાય છે એ બધું પૂર્વના કર્મે થાય છે, તમારા પૂર્વના કર્મ હોય એવું બધું થાય. એટલે સુધી કે તમારું મૃત્યુ ક્યારે થશે, કઈ જગ્યાએ થશે, કેવી રીતે થશે, બધું નિર્ધારિત છે. તમે કોઈ વાત કચ્છમાં જાઓ ને તો ત્યાં એક 72 જિલ્લા રહે છે, 72 24 તીર્થંકર, પણ એક તીર્થંકર ભૂતકાળના, એક ભવિષ્યકાળના, એટલે 3 થયા. દરેકના તંત્ર રૂપ છે, અને એક ભૂતકાળ ને એક ભવિષ્યકાળ.
ભવિષ્યકાળમાં કોણ તીર્થન કરશે એ નક્કી જ છે. કૃષ્ણ ભગવાન જયારે નરકમાં છે સાતમી નરકીમાં, એવું માને છે. પણ હું કાશીમાં છે ને જૈન ધર્મ નું અધ્યયન કરવા એક આચાર્ય પાસે જતો, બહુ સારા માણસ, બહુ સારા માણસ, બહુ ભલા માણસ. અને એમણે વાતમાં એક દિવસ કહી દીધું કે કૃષ્ણ તો હાથમી નારકીમાં છે. મેં તો હું એમ કહું મહાવીર હાથમી નારકીમાં છે, તમને કેવું લાગે? મને કેવું કહેવાતું છે? તમે કહો આવું કહેવાતું હશે? આ તો આ તો હિન્દુ ડોબા છે, સાંભળી રહેજે. બાકી કોઈ મિયા ને કહો મોહમ્મદ નારકીમાં છે, તમને ખબર પડે. કામની ગુટ પકડ્યો અને કે ખરેખર આવું ના બોલાયો, ખરેખર આવું બોલાય. અને કોઈ દરેક ધર્મમાં લખી લીધું તમે દરેક ધર્મમાં ત્રણ પ્રકારના વાક્યો હોય છે. એક ઋષિ વાક્ય અથવા સંત વાક્ય, જે રાગ દ્વેષથી પર રહીને એકદમ બેલેન્સ યુક્ત વાણી લખાયું હોય એને ઋષિ વાણી કહેવાય, સંત વાણી કહેવાય. પછી બે પંડિત વાક્ય. પંડિતો છે ને વિદ્વાન હોય, પંડિતો ન લખાયેલા બધા મોટા ભાગના વાક્યો બધા પંડિતો ના હોય, એ પણ અમુક રીતે બરાબર હોય. અને તૃતીય છે એ ઈર્ષા વાક્ય. ઈર્ષા વાક્ય દરેક ધર્મમાં બીજા માટે ઈર્ષા અને એવા ઈર્ષા વાક્યો હોય. એટલે જૈનો શું કે ખબર છે? અમને બધાને નિત્યાત્વી કે નિત્યાત્વી, નિત્યાત્વી હતા એમ, એટલે મિથ્યા બોલનાર. એમના કે એ પણ સાચું બોલે હોય જ નહીં, મિથ્યાત્વી નું સંભળાય જ નહીં, મિથ્યાત્વની સભામાં જવાય જ નહીં. પહેલેથી જ આવો શબ્દ ગોઠવી રાખ્યો. મુસ્લિમોએ કયો શબ્દ ગોઠવી રાખ્યો? કાફર. બીજાના માટે કાફર. આપણે કયો ગોઠવી રાખ્યો? મુલેજ છે. આપણે ગોઠવી રાખ્યો મુલેજ છે. દરેક માટે દરેક લોકો ઈર્ષા વાક્ય કહેવાય ને. અને ઈર્ષા વાક્ય કરનારો જે વર્ગ છે હોય શાસ્ત્ર વેતા પણ નિમ્ન કક્ષાનો હોય. અસ્થિના કાર્ય માનવો બી નગર છે જૈન મંદિર. અમે જતા હોય સામે થી ગાડો હાથી આવતો હોય, બચવાનો એક પણ ઉપાય ના હોય, માત્ર જૈન મંદિરમાં બેસી જાઓ તો જ તમે બચો. તો કે મરી જવું સારું પણ જૈન મંદિરમાં જવું. અસ્થિના અસાધ્યમાનો બી નગર છે જૈન મંદિર. આ ઈર્ષા વાક્ય કહેવાય. શું કહેવાય? ઈર્ષા વાક્ય. આવું બધામાં લખેલું હોય, દરેકમાં લખેલું હોય. એનો પ્રસાદ ના ખવાય, એનું પાણી ના પીવાય, એનું આમ ના કરાય, એનું આમ ના કરાય. મૂળમાં શું હતું કે બધા સંપ્રદાય વાળોને પોતાના ઘેટા બીજાના વાળામાં ના ઘટાડે એની ચિંતા. કોઈ હિસાબે મારા ઘેટા એમાં ના ઘટાડે ને એની ચિંતા હતી. એટલે આવવાની દિશા વાળી કહેવાય. તો તમારી પાસે જો ચાલણી હોય તો જેમ તમે કાંકરા ચાલી નાખો એમ શાસ્ત્ર માંથી પણ આવા કાંકરા ચાળવા પડે. એ દ્રષ્ટિએ સૌથી વધુમાં વધુ કોઈ ઉદાર હોય તો હિન્દુ પ્રજા. હિન્દુ પ્રજા જેવી બીજી કોઈ ઉદાર પ્રજા નહીં. બુદ્ધ ને ભગવાન બનાયા અને આપણે બુદ્ધ ને અવતાર માનીએ છીએ અને બુદ્ધ ને પણ મંદિરોમાં મૂકીએ છીએ. બુદ્ધ શરણ તો આપણે પણ બોલીએ, જૈન દેરાસરમાં દર્શન કરવા જઈએ, પૈસો મૂકીએ, જૈન સાધુ સાધ્વીઓને વોરાવીએ નીકળે ને. અને જૈન નું ઘર ના હોય તો બ્રાહ્મણ નું હોય, પટેલ નું હોય, રાજપૂત નું હોય, આવો જે રોટલો બોટલો જે છે એ વોરાવીએ. એ કોઈને ના વોરાવે,
એ કોઈ ને ના વળા, ક્યારે વળાવે? ગરજ હોય ત્યારે, કઈક જરૂર હોય કે ગરજ હોય તો બરાબર છે, બહારથી નહીં તો પાણી ના પીવું. આટલી ઉદારતા હિન્દુઓની છે. અને મારે તુલસીતા ભરવાડ છે, એ બધા અમને કે અમારે તો અંતિ પાલિકામાં જવા માટે બધા સાધુ સાધુઓનો ટોળે ટોળા નીકળે, તો અમારે ત્યાં તો પાંચ પચાસ આયા જ હોય, બધાને રાખીએ ભેંસો ને દૂધ ને બધું બરાબર. આ ઉદારતા છે. પટેલોમાં હોય, બીજામાં હોય, ત્રીજામાં હોય, આપણી ઉદારતા. આપણે કદી પણ એવો ભેદભાવ રાખીએ નહીં. તો આ રીતે કર્મનો સિદ્ધાંત છે એ સૌથી વધારેમાં વધારે પ્રબળ સિદ્ધાંત છે એ જૈન. અને તમને જો ખબર હોય તો હીરાલાલ સક્કરે એક પુસ્તક લખ્યું છે, લખ્યું છે કર્મનો સિદ્ધાંત, વાંચ્યું છે? બહુ પ્રચલિત થયું, બહુ ઉપચિત. તો હું એને માનતો નથી. વાસ્તવ જોતા બધું જ પૂર્વના કર્મે થાય છે એવું નથી. એવું જે કઈ થાય છે એમાં બીજા ઘણા કારણો છે, બીજા ઘણા કારણો છે. અને કર્મ અવશ્ય ભોક્તવ્ય છે એવું પણ નથી. માનો દાખલો તમને આપ્યો, માનો કે દશરથ રાજાએ બાણ માર્યું શ્રવણને વાગ્યું, અને શ્રવણે શ્રાપ આપ્યો કે મારી માફક તો પણ પુત્ર વિયોગે તડપી તડપીને મરીશ. મારા માતા પિતા, એના માતા પિતાને શ્રાપ આપ્યો કે અમે જેમ અમારા શ્રવણના વિયોગમાં મરીએ છીએ એમ તું પણ પુત્ર વિયોગે મરીશ, બરાબર. અને શ્રવણ દશરથ મર્યા પણ ખરા. તો હવે આ કર્મનું ફળ માત્ર દશરથને મળ્યું કે બીજા કોઈને મળ્યું? કૌશલ્યાની વિધવા ના થયા એમને ફળ મળ્યું કે ના મળ્યું? અયોધ્યાની પ્રજા છે એને ફળ મળ્યું કે ના મળ્યું? જો આ કર્મ માત્ર દશરથનું હોય તો ફળ તો દશરથને મળ્યું છે. પણ છોકરા અનાથ થયા, મા વિધવા થઈ, બધા કેટલા કેટલા ફળ મળતા હોય. એટલે માત્ર તમારું કર્મ તમને જ ફળે છે એવું નથી હોતું. માનો કે એક ડ્રાઈવર છે, બસ લઈને જાય છે દારૂ પીધી વખતે, અને એને એક્સિડન્ટ કર્યો. હવે એનું ફળ માત્ર ડ્રાઈવરને મળે છે કે બેઠેલા મળે છે? બેઠેલા બધાને મળે છે. આખું પ્લેન તૂટી પડ્યું, કોને ફળ મળ્યું? બધાને મળ્યું. એમ તમારું કર્મનું ફળ માત્ર તમને જ નથી મળતું, એનો વ્યાપ થતો હોય. તમારી પત્નીને મળે છે, તમારા બાળકોને મળે છે, અને જો તમે દિલ્હીના નેતા હો તો આખા દેશને મળે છે. ગાંધીજીનું ફળ કોને મળે? આખા દેશને મળે, આખા દેશને મળે. એટલે જે કરે એ ભળે એ સિદ્ધાંત અમુક અંશમાં બરાબર છે, પણ 100-100% બરાબર નથી. કરે બીજો ને ભરે બીજો, એવું પણ બનતું. તમારી ત્રીજી કે ચોથી પેઢીએ કોઈ ભૂલ કરી, હવે એના ફળ તમે ભોગવી રહ્યા છો, એના પરિણામ તમે ભોગવી રહ્યા છો. એટલે આ કર્મનો સિદ્ધાંત છે એ એકદમ સચોટ નથી. થોડોક છે, નથી એમ નહીં, પણ 100-100% બરાબર. ધરતીકંપ થયો અને અંજારમાં સ્કૂલ છૂટેલી અને 400 છોકરા દેતા હતા અને ઘર પડી મોટું, 400-400 મરી ગયા. તો આ 400 ના કર્મ એક સાથે જાગેલા, એક સાથે. અને એના ફળ આ છોકરાના ફળ હતા તો છોકરાને મળ્યા, પણ દુઃખી તો એના મા બાપ થયા ને. એ છોકરા મરી ગયા તો એના મા બાપ દુઃખી થયા, એના કાકા ફલાણા 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 બધા કેટલે સુધી એની અસર પહોંચે. એટલે કર્મવાદ મુસ્લિમોમાં, ક્રિશ્ચિયનોમાં કર્મવાદ નથી. એ લોકો કર્મવાદમાં માનતા, અને કર્મવાદમાં નથી માનતા એટલે પુનર્જન્મ નથી, એટલે પુનર્જન્મ નથી. અને
આપણે જો કર્મ વાત માં માનો તો પુનર્જન્મ માનવો જ પડે, છૂટકો જ નહીં. એટલે આ જૈનો બૌદ્ધો આ બંને છે એ ચુસ્ત કર્મવાદી છે, અને એ તો પહેલેથી જ કહે છે કે આગળ કોણ તીર્થંકર થશે, કોણ ફલાણું થશે, બધું જ નક્કી છે, બધું જ. અને થોડી વધારે વાત પણ તમને કહ્યું, બ્રહ્માકુમારી વાળા એમ માને છે કે 5000 વર્ષ નું સર્કલ ચાલ્યા કરે છે, 5000 વર્ષ નું એનું એ જ રિપીટ થયા કરે. અત્યારે આપણે જેમ બેઠા એવા 5000 વર્ષ પેલા બેઠા હતા, આપણે આવનારા ફરી 5000 વર્ષ પછી પણ આવનારા બેસી રહીશું. અરે આ 2 વર્ષની છોકરી ઉપર બળાત્કાર થાય છે તો 5000 વર્ષે થયા કરે, અને છોકરીને વિચારીને તો અમે કયા પાપ કર્યા છે. અમારે બાજુમાં આંકલાવ ગામ છે, ત્યાં બ્રહ્માકુમારીનું કેન્દ્ર છે. 2 બહેનો બ્રહ્માકુમારી ની ઉભી ની રોડ ઉપર, અને બસ કે આવ્યું ને બેઈ ને ચકબી નાખી, બેઈ એક્સિડન્ટ થી 5000 વર્ષે આવું થશે. હવે આ તો કેવા કેવા સિદ્ધાંતો છે, તમારા મગજમાં ના બેસે, તમારા મગજમાં ના ઉતરે એવા બેસે. 5000 વર્ષ પછી બધું રિપીટ થાય છે. તો આ જેટલા તમે ખનન કર્યું, માનો કે મોહેંજોદડો, લોથલ, કોઈ જગ્યાએ માઇક નીકળ્યું, કોઈ જગ્યાએ આવું ઘડિયાળ નીકળ્યું, કોઈ જગ્યાએ ચશ્મા નીકળ્યા, ઠીકરો નીકળ્યા, ઠીકરા નહીં. 5000 વર્ષ કે 3000 વર્ષ પહેલા ઠીકરા હતા, આવું માઇક નતું. જો 5000 વર્ષ પહેલા પણ આવું માહિત હોય કે આ ઘડિયાળ કે આ મોબાઈલ કે આ બધું હોય તો કઈક તો નીકળવું છે, પણ આમાંનું કશું નીકળતું નથી. બરાબર છે, એક વાર તમે વાડામાં પેસી જાઓ એટલે પછી તમારો મગજ શીલ થઈ જાય, અને જે કોઈ બધું હાય હા હાય હા હાય હા હાય હા થયા કરે. એટલે આ જુદા જુદા દર્શનો છે, અને જુદા જુદા આ તમારા આગળ ચર્ચા એટલા માટે કરું છું કે તમે મુક્ત રીતે વિચારી શકો. ખ્યાલ તમારામાં વિચાર કરવાની સ્વતંત્ર ક્ષમતા ઉભી થાય એટલા માટે. તમને કોઈ બંધિયાર નથી બનાવી દેવાના, કોઈ ચોખ્ખામુખિત નથી કરી દેવાના, પણ તમે તમારી રીતે વિચાર કરી શકો કે આ સાચું છે કે આ ખોટું છે, એવું તમે વિચાર કરી શકો. એટલે અને આવું જ હોય તો જે ગરીબ છે એ કાયમ ગરીબ જ રહ્યા કરે, જે કોળીઓ છે એ કોળીઓ જ રહ્યા કરે, જે કેન્સર વાળો છે એ કાયમ કેન્સર વાળ રહ્યા કરે, એવું નથી. આ જે જીવનમાં સુખ દુઃખ થાય છે એમાં માત્ર પૂર્વના કર્મ કારણ નથી, પણ બીજા ફેક્ટરો પણ કામ કરતા હોય છે. એક જ દાખલો તમને આપું કે અત્યારે ઉંમર વધી કે ના વધી, પૂર્વના કર્મે વધી, પૂર્વના કર્મે ની ઈચ્છાને બી વધી. પાણી ચોખ્ખું મળે છે, ખોરાક સારો મળે છે, ડોક્ટરની સારવાર બધી સારી મળે છે, સતત બધી તપાસ થાય, બ્લડ જીવે ફલન જીવે આના કાઉન્ટ કેટલા છે, ફલન શું છે, એટલે એને સતત દવા. પહેલા 25 કિલોમીટર જાઓ ત્યારે તો દવાખાનું જોવા મળે, ને માણસ મરવાની અહીં ઉપર હોય ત્યારે દવાખાને જાય, નહીં તો કોઈ દવાખાને જાય. 1947માં ભારત જયારે સ્વતંત્ર થયું, 1000 પ્રસૂતિએ 650 છોકરા મરી જતા હતા. કેટલા? 650. તો વસ્તી વધે જ નહીં. અકબરના સમયમાં આખા ભારતની વસ્તી 16 કરોડ હતી. કેટલી? 16 કરોડ. પ્લેગ આવે તો સાફ થઈ જાય, કોલેરા આવે તો સાફ, દુકાળ પડે તો સાફ થઈ જાય. હવે કોઈ પ્લેગમાં મરે છે? કોલેરામાં મરે છે? દુકાળમાં કોઈ મરે છે? કારણ કે ઉપાયો થયા, એટલે આ વસ્તી વધી. આ વસ્તી વધવાનું મૂળ આ પ્રસૂતિ હોમ થયા, મેટર્નિટી હોમ થયા. એટલે હવે અત્યારે ગુજરાતમાં 1000 પ્રસૂતિએ
27 છોકરા મળે. કેટલા? માત્ર 27. પેલા તો આવડાવડા દાખલા લઈ જ જાય, દાખલા લઈ જ જાય, કારણ કે કોઈ વ્યવસ્થા જ નહીં. એટલે આ બધું પૂર્વના કર્મે થાય છે એવું માની લેવાની જરૂર નથી. તમારા નવા ફેક્ટરો પણ ઘણા એમાં કામ કરતા હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ.